ખાતર થોડું થોડું આમ માટી ચડતી જશે એટલે ડટાય. કામમાં તો હોઉં, થાક લાગે, ખેંચાઈ દુખે, બધું થાય. આનંદ આનંદ છે. એનીથી ડબલ આવવાનું હશે એટલે આવું કર્યું હશે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં તમે? અમે બધા મજામાં છે. તો એક નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. અને આઠ એક વાગ્યાનું સરસ વાતાવરણ છે અને આજે થોડીક ઠંડી ઓછી છે વાદળને લીધે. તો આપણે આજે ખેતરમાં કામ કરવાનું છે કે ને તમે વિડીયોમાં જોતા રહેશો આગળ એટલે ખબર પડશે. અને સંગીતા બનાવે છે અમારે માટે સરસ મજાનું ચૂલા ઉપર જમવાનું, અંદરૂન મૂક્યું હશે હમણાં. આજે તો આજે આપણે બધા સાથે થઈને કામ કરવાનું છે. તો પાણી પાઈ દીધું પશુઓને, વાતાવરણ તો જુઓ ને એમ એકદમ સવારનું. આપણે છે ને સવારમાં ખાતર નાખવા માંડ્યા, થોડોક 10-11 વાગી નાખ્યા, થોડોક ઝાખડ ઉડી ગયો પછી નાખવાનું ચાલુ કર્યું. પણ નાની મકાઈ ને એટલે એમ થોડુંક વધારે ઉગડું વળવાનું થાય ને તો બહુ જ કેળો દુખે છે હવે તો યાદથી. અને બળદ આવી ગયેલા છે એટલે આ કરવડી જે છે ને આ અલુલીની ભાજી હોશે, પણ આ ખાતે આવ થઈ ગયેલી છે તો કરોડી મારી દઈએ તો આ કપાઈ જશે એટલે હાથે હાથે હો કચરો મરી જાય થોડુંક એમ કરીને. કરોડી હો મારી દઈએ હાથે, ખાતર થોડું થોડું આમ માટી ચડતી જશે એટલે ડટાઈ જશે ખાતર. આટલેક થઈને બાકી છે હજી અને કરોવડી દેવાનું હોય ચાલુ થઈ ગયું છે. આ વચ્ચે લૂલી છે ને એ બધી ઉખડી જશે તો મરી જશે, કચરો છે એક્સ્ટ્રા વધારાનો એ નીકળી જશે. તો કરોવડી દેશે એ બાજુ જઈએ આપણે ને તો ખબર પડશે કે કેવું સરસ થઈ જાય છે. તો કરોવડીમાં જુઓ કેટલું ભરાઈને જાય છે કચરું લૂલી ભાજી તે. આવું થઈ જાય છે કંઈક. તો બે કરોવડી બાંધી છે, પપ્પા અને મનુ કાકા આવ્યા છે. તો આ જુઓ આ કેટલો કચરો ઉખડી ગયો છે, ઢગલી વરી ગઈ. જુઓ આવી રીતે કરોવડી દેશ. પેલી બાજુ ખાતર નાખતા નાખતો જ મેં બી આવ્યો આ બાજુ. આવું થઈ જાય છે કંઈક. કામમાં તો હોઉં, થાક લાગે, ખેંચાઈ દુખે, બધું થાય. આનંદ આનંદ છે, ભગવાનની મહેરબાની. ચાલો આપણે ખાતર નાખીએ હવે, કરોડી દેવાનું કામ ચાલે છે. સંગીતા મને ક્યારની કે કઈ લીધવાના 31st મનાવા, તમે કીધું આ રહ્યું 31st મનાવા. વાત બને છે પણ હજી વાર લાગશે મિત્રો, થોડીક ઘણી વાર લાગશે. ને આનંદભાઈ હો થાકી ગયો હશે આજે, કેર છો દુખતો હશે. આ હું ભાભી ત્યાં છે, નાખતી નાખતી આવે તો હજી બે થી કરીને થોડીક વાર થાકો પી લીધો. તમે કરાવડી લઈ આવો અહીં ખેંચવા હારું. આનંદ આનંદ છે, બાકી બીજું કઈ નઈ મિત્રો. અમારે હવે કામ કરવાનું, ખેતર સારું હોય પાક એટલે આનંદ જ હોય બસ. તે વખત થોડીક નિરાશા લાગે, બાકી ભગવાન જે દિવસ એમ ખેતરમાં પાક સરસ એમ એમ મલકા તો હોય એટલે આનંદ મંગલ હોય, બાકી બીજું કઈ નહીં. મકાઈ નહીં વેગી તો કેવા નિરાશ થઈ ગઈ. એ તો હવે હોય એનીથી ડબલ આવવાનું હશે એટલે આવું કર્યું હશે એમ વિચાર લેવાનું પછી આપણે એમ. હવે આ મકાઈ કેવી છે કમેન્ટમાં કહેજો મિત્રો. આપણી થાકો પી લીધો, નાખીએ બળદવા મીંડા બાજુ. ચાલો મેં હવે નાખી લઉં હવે થોડીક વાર. થાકી ગયા અને બિયા વગરનું જામફળ ખાવ, જમરૂક કહેવાય જામફળ કહીએ છે. એકે બીયું નથી આ
અને આ મનોજ છે ને જાતે બનાવી દીધો મસાલો નાખેલ ને એમ જીરું થોડુંક વાટી દીધું અને મીઠું નાખી દીધું સેજ ચટણી નાખી એટલે સરસ આ ચટાકેદાર જેવું લાગશે એકે બીઓ ને બહુ મસ્ત આરી એકલો ખાઈ ગયો આખું એક ત્યારે આપણે ખાતા નાખતો ત્યારે જે દિવસ કામ હોય તે દિવસ કામ કરવાનું ને થોડો કામ થાક લાગી જાય તો આરામ કરી લીધો ને પાછળ આવ્યા છે આપણે આ બાજુ વાડી બાજુ જોવાને એમ કરીને પાછળ આંટો મારવો જ પડે દોડાશે ત્યાં સુધી અને ખાલી થશે પછી થોડુંક રાહત થશે એટલે ઘરેથી દેખાઈ જશે અહીંયા સુધીમાં તો અહીંયા કબૂતર આવે છે તે દરરોજ અહીંયા આવીને ઉડીને જાય અંદર બે એક બચ્ચા હતા તે ઉડી ગયા છે આજે પાછું વાતાવરણ એમ થોડુંક વાદળ જેવું થયું છે એટલે જે નાની મકાઈ હોય ને એમાં ઈયળનો ઉપદ્રવ વધે પાછો વાદળ થાય એટલે કોઈ પણ પાકમાં વાદળ સાથે સંબંધ હોય કે થોડોક એમ રોગનો ઉપદ્રવ તો વધી જ જાય તો હવે સાંજના 5-1 વાગવા આવશે એટલે આપણે બીજું કંઈ નહીં રૂટીનનું કામ રહેશે દૂધ કાઢવાનું પશુઓનું ના અંતે બધું તો હવે આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું ફરી નવા વિડીયોમાં મળીશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો.